નમસ્કાર, સૌરાષ્ટ્ર પ્રાંતિ માં આપનું સ્વાગત છે. આજરોજ પોરબંદરના કોંગ્રેસના ઉમેદવાર એવા લલિત વસોયે પોતાનું ફોર્મ ભરવા જતા પહેલા એમના પરિવારના ધાર્મિક સ્થળો ઉપર તેમજ પરિવારના સભ્યો પાસેથી એમના માતાજી પાસેથી આશીર્વાદ લીધા, સાથે સાથે ધાર્મિક સ્થળોએ પણ આશીર્વાદ લીધા. એ સિવાય એમણે એમ કીધું કે મારી પોરબંદરમાં જીત નિશ્ચિત છે, સાથે સાથે અહીંના લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈ અને હું અવાજ ઉઠાવીશ. સાથે સાથે એમણે એક એ પણ વાત કરી કે ગયા વખતે અર્જુનભાઈ એમની સાથે હતા છતાં પણ ત્યાં ખાદ ગઈ હતી, આ વખતે ત્યાંથી તેમને લીડ મળશે. જોઈએ શું કહી રહ્યા છે લલિત વસોયા આપણા વિડીયોની અંદર. આજે પોરબંદર લોકસભા ઉપરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે હું મારી ઘેરે બિરાજતા ઠાકોરજી મારા માતુશ્રી હનુમાનજી મહારાજના દર્શન કરી ફોર્મ ભરવા માટે જવાનો છું. આખાએ પોરબંદર લોકસભા વિસ્તારમાંથી બહોળી સંખ્યાની અંદર અમારા આગેવાનો કાર્યકર્તાઓ પોરબંદર મારી સાથે મારો ઉત્સાહ વધારવા માટે પણ આવવાના છે. આ વિસ્તારની અનેક સમસ્યાઓ છે, ચૂંટણી જીતીશું તો એ સમસ્યાઓના ઉકેલ માટેનો પ્રયત્ન કરીશું. મુખ્ય પ્રશ્નમાં રેલવે ટોલનાકાનો પ્રશ્ન, મચ્છીમારોનો પ્રશ્ન, આવા અનેક પ્રશ્નો છે. પીવાના પાણીની વાત કરીએ, રોડ રસ્તાની વાત કરીએ, પરંતુ કેન્દ્ર સરકાર હસ્તક આવતા તમામ જે પ્રશ્નો અણઉકેલ છે એ પ્રશ્નો ઉકેલવા માટેનો હું પ્રયત્ન કરીશ. હરિકમ નેતા હતા તે બધા કોંગ્રેસ ભાજપમાં ચાલ્યા ગયા છે, ક્યાં મુદ્દા રહેશે કોંગ્રેસનો? નેતાઓ જવાથી મતદારો એમની સાથે નથી જતા. ભૂતકાળની અંદર અહેમદભાઈ જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે 15 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો પક્ષપલટો કરી અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા, ચૂંટણી લડ્યા, એમાંથી 13 જેટલા લોકો ઘેરે બેઠા. પ્રજાની માનસિકતા પક્ષપલટું કરનારની વિરુદ્ધમાં હોય છે, અને આ વખતે પોરબંદર લોકસભા વિસ્તારમાં અર્જુનભાઈ અને અરવિંદભાઈએ જે પક્ષપલટો કર્યો છે, ગુજરાતના મતદારો એ વિસ્તારના મતદારો એમને પરચો બતાવવાના છે. નહીં, એનાથી હું માનું છું અને હું તો દાવા સાથે કહું છું કે 2019માં અર્જુનભાઈ મારી સાથે હતા ત્યારે મારે 53,000 મતની એ વિસ્તારમાંથી નુકસાની ગઈ હતી. આ વખતે એ વિસ્તારમાંથી મને લીડ મળશે. કોંગ્રેસભાઈ એવા ક્યાં મુદ્દા છે જે ખોટી જીતશે? કોંગ્રેસ પાસે અનેક મુદ્દાઓ છે. પહેલી વાત તો એ છે કે લોકોને અનેક સમસ્યાઓ છે. ખેડૂતો સમસ્યાગ્રસ્ત છે, આ વિસ્તારના મચ્છીમારોને એની સમસ્યાઓ છે, બેરોજગારી કુટકેટ ભૂસકે આગળ વધે છે, મોંઘવારીએ માજા મૂકી છે, લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી જો શાસનમાં આવશે તો પહેલી જે વચન આપ્યું છે કે ખેડૂતોના દેવા સંપૂર્ણ નાબૂદ કરવામાં આવશે, શિક્ષિત બેરોજગારોને વર્ષે 1,00,000 રૂપિયા પગાર મળશે, નોકરી મળે કે ન મળે પરંતુ ઘેરે બેઠા જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી 1,00,000 રૂપિયાનો પગાર આપવામાં આવશે. આવા અનેક મુદ્દાઓ કોંગ્રેસ પાર્ટીએ એની મેનિફેસ્ટોમાં જાહેર કર્યા છે. ને કોંગ્રેસનું શાસન આવશે તો આ દેશની ખુશાલી માટે કોંગ્રેસ પાર્ટીની સરકાર કામ કરશે.